પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી પાછળ આવેલ રહેણાંક વિસ્તાર નજીક આવેલ બીએસએનએલના બિલ્ડિંગનો અમુક ભાગ ધસી પડ્યો હતો, જેથી સ્થાનિકોમાં ભારે ભય ફેલાયો હતો. આ ઘટનાને લઈ સ્થાનિકોએ તાત્કાલિક આ બિલ્ડિંગનું રિનોવેશન કરવા માંગ કરી હતી. પોરબંદર શહેરમાં અનેક જૂના બિલ્ડિંગો આવેલા છે, જેમાં પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી પાછળ આવેલ રહેણાંક વિસ્તાર નજીક આવેલ બીએસએનએલના જર્જરિત બિલ્ડિંગનો અમુક ભાગ ધરાશાયી બન્યો હતો, જેથી સ્થાનિકોમાં પણ ભારે ભય ફેલાઈ ગયો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા આ જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી બને તે પૂર્વે રિનોવેશન કરવા માંગ કરવામાં આવી હતી. હું અરુણાબેન કિશોરભાઈ વાંડરિયા રાણીબાગ વિસ્તારમાં અમારે રહીએ છીએ. કુબેર હોટલની પાછળ બીએલસી વાળાના મકાનનું છે ને, એમાં બિલ્ડિંગમાં ટરું મોટી મોટી પડી ગઈ ને અમારે અહીંયા પાપરા પરમડી રાતના 3 વાગે ખૈરા મોટા મોટા, તો અમે સૂતા હતા બધાય ઉઠી ગયા. અમે એવા બી ગયા, એકવાર તો થાંભલો આ પડ્યો, એમાં કેટલા માણસો મરી ગયા અમારા. તો હવે આ બાજુ પણ અમારે હવે આ બિલ્ડિંગ પડે તો અમારે શું થાય? તો અમારે આ નિરણ વહેલો લેવો, આટલા પાણી છલકાય, સંડાસ બાથરૂમના છલકાય, કુંડીઓ આખી છલકાય, અમારેથી ઘરમાં રહેવાતું નથી ભાઈ. આટલું એ કોઈ ચોખ્ખું નથી કરાવતું ને, પાણી આટલું ગંદકી વાળો એકદમ, ને મચ્છર આટલા થાય ને પોળાય ખરે ને. અમારે છે ને અહીંયા કુંડીઓ લોકોની છે સંડાસ બાથરૂમને, ને 2-2 કલાકે પાણી છલકાવે એકદમ, ઉપરની કુંડીઓ છલકાવે એટલે મચ્છર તો થવાનું જ છે. એટલે એનું પાણી આખું અમારા ઘરમાં આવે છે, પણ અમને કોઈ સંડાસ બાથરૂમની બધાની ટાંકીઓ ત્યાં જ છે અમારી પાછળ. તો એ લોકોને જરાક ધ્યાન દેવાય ને કે આ શું છે, અહીં પાણી આટલું જ રોજ માટે 3 ટાણા પાણી 2-2 કલાકે એ લોકો ચાલુ કરે છે, પણ બંધ ના કરે છલકાય તો પણ. સ્થાનિકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગની ગટરો તેમજ શૌચાલયનું પાણી પણ બહાર આવતું હોવાથી ગંદકી ફેલાઈ રહી છે, તેના જગ્યા પર સફાઈ કરવા પણ માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.